નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં ધોરણ છ વિષય ગુજરાતી લોકડાઉન ટેસ્ટ પેપર છે નવેમ્બર ડિસેમ્બરનું પચીસ માર્કનું પેપર છે પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો કોઈ પણ પાંચ લખવાના છે પાંચ માર્ક છે એમાં પહેલું છે વાસળીએ શું લટકે છે જવાબ છે વાસળીએ ચાર ફૂમતા લટકે છે બીજું ખેતરમાં શું શું ઝૂલી રહ્યું છે જવાબ છે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે ત્રીજું નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી ચોથું છે રાવણ સાથે જંખવાણો પડી ગયો જવાબ છે રાવણે એના વીસ હાથથી ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં તેથી તે જંખવાણો પડી ગયો પાંચમું છે બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે જવાબ છે બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનકડું લાગે છે છઠ્ઠું છે ફઈએ છોકરીનું નામ શું પાડ્યું હતું કેમ જવાબ છે ફઈએ છોકરીનું નામ મિની પાડ્યું હતું કારણ કે છોકરીની આંખ બિલાડીની આંખ જેવી માંજરી હતી પ્રશ્ન બીજો એમાં છે અ નીચેની ખાલી જગ્યા કૌંસમાંથી શબ્દ પસંદ કરીને પૂરો ત્રણ માર્ક છે એના એમાં પહેલી ખાલી જગ્યા છે કે આંગળીએ અંગૂઠાને અંગૂઠીમાં ખાલી જગ્યા રે લોલ જવાબ છે હીરલા બીજું ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરું મંદ્રાચળ પર્વત જવાબ છે કંદુક ત્રીજું વાસલડી વગાડે રે ખાલી જગ્યાનો લાડકો રે જવાબ છે નંદજી બ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો ત્રણ માર્કેના છે એમાં પહેલું છે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે કોણ બોલે છે તો કે લેખક બોલે છે બીજું છે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો એવું કોણ બોલે છે તો કે વેદ સાહેબ ત્રીજું હું દબાયો છું મને કાઢો થાય પીડા તન એવું કોણ બોલે છે તો કે રાવણ પ્રશ્ન ત્રીજો છે નીચેનામાંથી સાચા વિકલ્પોનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એના પાંચ માર્ક છે એમાં પહેલું છે કે કવિ વાસળિયામાંથી શું ઉતરવા માગે છે જવાબ છે વાસળી એટલે કે બી બીજું રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું હતું જવાબ છે નિરંજન એટલે કે બી ત્રીજું લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી જવાબ છે એ એટલે કે ક્લાર્કની ચોથું સીતાના સ્વયંભરમાં મુકેલ ધનુષ્યનું નામ શું હતું જવાબ છે એ એટલે કે ત્યંબક પાંચમું રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો હતો જવાબ છે બી કૈલાસને પ્રશ્ન ચોથો અ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો કોઈ પણ એક લખવાનો છે એના ત્રણ માર્ગ છે પ્રશ્ન પહેલો છે કે મિનીના લગ્ન સમયે તેના ઘરનું વાતાવરણ કેવું હતું અને બીજો પ્રશ્ન છે કે નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો આપણે પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા લખીએ છીએ કે મિનીના લગ્ન સમયે તેના ઘરના આંગણે મોટો માંડવો બાંધેલો હતો ચોકમાં મોટા સાથી પૂરેલા હતા ગામમાંથી સારા ઢોલી અને શરણાઈ વાદક આવ્યા હતા ઘરમાં મધુરી શરણાઈ વાગી રહી હતી આમ મિનીના ઘરમાં લગ્નનું મંગળ વાતાવરણ જામ્યું હતું હવે જોઈએ બ રૂઢિપ્રયોગનો અર્થ લખો કોઈ પણ એક લખવાનો છે એનો એક માર્ગ છે પેલું કે મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવો અથવા તો કે હિંમત હારી જવી બીજું છે સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું પ્રશ્ન પાંચમો નીચેનામાં સૂચના મુજબ કરો એના પાંચ માર્ગ છે એમાં પહેલો પ્રશ્ન છે કે સમાનાથી શબ્દો લખો કોઈ પણ બે લખવાના છે એમાં પેલું છે કે પહાડ પહાડનો સમાનાર્થી શબ્દ થશે પર્વત અને ડુંગર બીજું વાસળી બંસી અને મુરલી ત્રીજું ભેરું એટલે કે સાથી અને મિત્ર બીજું છે કે વિરોધી શબ્દ લખો કોઈ પણ બે લખવાના છે એમાં પહેલું છે પ્રવૃત્ત એટલે એનો જવાબ આવશે નિવૃત્ત બીજું છે હસવું એટલે કે રડવું ત્રીજું ઉતારવું એટલે કે ચઢાવવું ત્રીજું છે સાચી જોડણી લખો કોઈ પણ બે લખવાની છે પેલું પરિસ્થિતિ બીજું પ્રત્યુત્તર અને ત્રીજું છે આશીર્વાદ હવે જોઈએ ચોથું શબ્દ સમૂહ માટે એક એક શબ્દ શોધી આપો કોઈ પણ બે લખવાના છે એમાં પેલું છે કે મથાળે છાપેલા નામ સરનામાવાળો કાગળ એટલે કે લેટર હેડ બીજું આંબા પર આવતી નાની કાચી કેરી મરવો ત્રીજું સંકટનો હણનાર સંકટહરણ પાંચમું શબ્દકોષના ક્રમમાં ગોઠવી લખો પાંદડું પોર પેખવું અને વન તો આપણે લખવાનું છે પહેલાં શું આવશે તો કે પાંદડું પેખવું પોર વન થેન્ક યુ